આફ્ટરનૂન કેમ છો બધાય? આશા રાખું છું બધાય મજામાં હશો. ચલો આજે સેન્ટ જેવર સ્કૂલ ઈ ક્લાસમાં હું તમારું સ્વાગત કરું છું અને હું તમને આજે ગુજરાતીમાં શું શીખવાડીશ ખબર છે? જો વાંચો, ખાલી જગ્યામાં ઉડતો અક્ષર લખો. ખાલી જગ્યામાં ઉડતો અક્ષર લખો. જો મેરે આ બધા શબ્દ વાંચવાના છે, પછી આ બધી ખાલી જગ્યાઓ છે. તો આ ખાલી જગ્યામાં જે પણ અક્ષર ખૂટે છે એ આપણે લખવાનું છે. તો જે અક્ષર ખૂટે એ આપણે ક્યાંથી લેવાનું? આ બધી ખાલી જગ્યાઓ જે પણ અક્ષર ખૂટે એ આપણે ક્યાંથી લેવાનું ખબર છે? એ આપણે ખૂટતો અક્ષર જે છે એ આમાંથી લેવાનું. આ બધું લખેલું છે એમાંથી લેવાનું. ચલો તો આપણે આજે આ ભણીએ. ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો. જો પેલું આ છે ઓ ટ લો, વાંચો. શું લખ્યું છે? ઓ ટ લો. પછી અહીંયા શું કરવાનું છે? આ જે ખાલી જગ્યામાં આ ખાલી જગ્યા છે ઓ, પછી ખાલી જગ્યા અને પછી લો. તો ખાલી જગ્યામાં જે પણ અક્ષર ખૂટે છે એ અક્ષર આપણને લખવાનું છે. તો એ અક્ષર આપણે ક્યાંથી લેશું? હવે આ બીજું છે ખોરાક. શું છે? ખોરાક. હવે અહીંયા શું લખ્યું છે? ખાલી જગ્યા રા અને ક. અહીંયા ખાલી શું ખૂટે? અહીંયા આપણે જો શું ખૂટે છે? અહીંયા ખાલી રા અને ક ત્યાં લખેલું છે. તો ખો ખૂટે ને, તો ખો આપણે અહીંયા ખાલી લખવાનું. ખોરાક થયું ને, ખોરાક. પછી આ ત્રીજું આ શું છે? કોલસો. કોલસો અહીંયા શું લખેલું છે? કો લ ને ખાલી જગ્યા. તો અહીંયા શું આવશે? અહીંયા શું આવશે? કો અને લ અહીંયા લખેલું છે. આ ખૂટે છે ને સો. આ જે સો ખૂટે છે એ આપણને અહીંયા ખાલી લખવાનું સો. થયું ને કો લ સો, બરાબર. પછી આ જઈએ આમાં શું છે? પાવડો. શું લખ્યું છે? પાવડો. અને ખાલી જગ્યામાં શું ખૂટે છે? આ પા લખ્યું છે, અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા ડો છે, અહીંયા વચ્ચે ખૂટે છે. શું ખૂટે છે વચ્ચે? બોલો શું ખૂટે છે? વ ખૂટે છે. તો આપણે અહીંયા ખાલી લખશું વ. શું થયું? પાવડો. અહીંયા પણ છે ને પાવડો, વચ્ચે વ ખૂટ્યો એ આપણે લખી નાખ્યું, તો ભૂલ થઈ ગયું. એવી જ રીતે અહીંયા લખ્યું છે ખાટલો, બરાબર. અહીંયા ખાલે શું છે? ખાલી થઈ ગયા ટ અને લો. તો શું ખૂટે છે? ખા. ક્યાંથી લેવાનું આપણને? ખાટલો. તો અહીંયા આપણે લખીએ ખા ટ અને લો, ખાટલો. શબ્દ ખાટલો. પછી આ શું છે? વાંચો. ધોબી. ધોબી. ધોબી શું કરે? કપડાં ધોવે ને. તો અહીંયા ખાલી લખ્યું છે ધોબી. અહીંયા શું છે? ધો અને ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં શું આવે? બી. બી આવે ને. ધો અહીંયા લખેલું છે, બી આવશે ને. તો આપણે અહીંયા લખીએ બી. ધોબી. થયું ને? તો સમજમાં આવી ગયું ને શું કરવાનું છે? ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખવાનો છે. એ જે અક્ષર ખૂટે આપણે ક્યાંથી લેવાનું? અહીંયા. હે ને, બરાબર આવી ગયું. ચલો હવે વર્ણ પરિચયની ચોપડીમાં આપણે જોઈએ કે એમાં તમારે શું લખવાનું છે ને કેવી રીતે લખવાનું છે. અહીંયા તો મેં લખાવ્યું છે, પણ ચોપડીમાં તો તમને તમારી પોતાની રીતે લખવાનું છે ને. ચલો તો ચોપડીમાં હું તમને બતાવું.
बताओ मने समझाओ के केवी रीते लखवानुं छे। जो आप पण तमारी वर्ण परिचय भाग बे मां पाना नंबर 31 ऊपर छे। जो अमार आपेलू छे ने खाली जग्या मां खूटतो अक्षर लखो, पछी नीचे लखेलू छे ओटलो, खोराक, कोलसो, धोबी, पावड़ो अने खाटलो। तो आमां पण खाली जग्या आपेली छे, तो खाली जग्या मां जे पण अक्षर खूटे छे ए आगळथी लई अने ए खाली जग्या आपणे पूरी करवानी छे, जेम मिसे बोर्ड ऊपर શીખડાવ્યું એવી રીતે। બરાબર બાળ દોસ્તો, તમે હવે શીખી ગયા છો અને આ વર્ણ પરિચયની ચોપડીમાં તમે પોતે જાતે પણ લખી શકશો, લખી શકશો ને? ચલો લખી લેજો, સરસ રીતે આવજો અને બધાએ પોતપોતાનું ધ્યાન રાખજો અને ઘરમાં બેસી અને સરસ રીતે ભણજો।